હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે બનાવીએ મકાઈનો ચેવડો. જે બજારમાં આપણને ખાવા મળે જોવા મળે છે તે આપણે ઘરે આજે બનાવીશું. તે ઘણો સરળ રીતે બને છે અને તમે જોઈ શકશો કે ફટાફટ બની શકે છે. અત્યારે મેં 1 કિલો મકાઈ લીધી છે. હવે આપણે એને ધોઈને, છોલીને, લૂછીને, કમ્પ્લેટ કરીને તૈયાર કરી રાખી છે. હવે આપણે તેને આ મેં કાણાવાળી ચાણી લીધી છે, એને આવી રીતે છીણી છીણવાવાળી ચાણી લીધી છે, તેને આપણે મકાઈથી છીણી કાઢીશું. મકાઈને આપણે આવી રીતે છીણી કાઢીશું જેથી આપણે છીણવાથી આપણી મકાઈ એક રસ થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણી મકાઈ છીણાયેલી છે, આવી રીતે થશે. તેને ક્રશ નથી કરવાની, પણ મકાઈને છીણવાની છે. જે તેનો ક્રશ હોય તે આપણા મોંમાં આવશે, તેનો ટેસ્ટ બહુ સરસ લાગશે અને તેની મીઠાશ જળવાઈ રહેશે. આવી રીતે કરીને આપણે વારાફરતી બધી મકાઈ છીણી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં બધી મકાઈ છીણી કાઢી છે અને તેની સ્મૂથ પેસ્ટ જેવું બનાવી કાઢ્યું છે. અને થોડા ઘણા આખા દાણા હશે તો પણ વાંધો નહીં આવશે. અને જો આ છીણીથી તમે જ્યારે પણ મકાઈ છીણો ત્યારે તમારે હંમેશા ધ્યાન રાખવાનું કે મકાઈની જોડે પોતાનો હાથ પણ સાચવીને રાખવાનો, કે જેથી તેને નુકસાન ના થાય. હવે આપણે મકાઈનો ચેવડો બનાવીશું. સૌપ્રથમ આપણે પહેલાં એક લોયો લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે ગેસ ઉપર લોયું ચડાવી દીધું છે. હવે તેની અંદર તેલ મેં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખેલું છે. થોડું આગળ પડતું તેલ હશે તો આપણી મકાઈનું ચેવડો ચોંટશે નહીં. હવે એની અંદર હું 1 ટેબલ સ્પૂન જેટલી રાઈ નાખીશ, જેને તેલની અંદર થોડી વાર થવા દઈશ. તમે જોઈ શકો છો કે તેલની અંદર આપણી રાઈ ફૂટે છે. પછી આપણે તેલની અંદર 5 થી 10 કરી શકાય લીમડા નાખીશું. હવે મેં આ આદુ મરચાં લીધા છે. આદુ મેં 50 ગ્રામ લીધું છે અને 3 થી 4 તીખા મરચાં લીધા છે. તીખા તમે તમારી રીતે વધઘટ કરી શકો છો. હવે આપણે તેને તેલની અંદર એડ કરીશું. અત્યારે હું 2 ટેબલ સ્પૂન જેટલું લઉં છું. પછી લાગશે તો આપણે બીજું લઈશું. તમે જોઈ શકો છો કે આપણે એને 2 મિનિટ તેલમાં થવા દઈશું. પછી તેની અંદર આપણે આ મકાઈ જે આપણે છીણીને તૈયાર રાખી છે તે નાખીશું. તેને આપણે સતત હલાવીશું કે જેના લીધે તે નીચે બેસે નહીં. અને હંમેશા મકાઈનું છીણ નાખ્યા પછી તેને મધ્યમ તાપ કરી દેવાનું જેથી તે નીચે બેસે નહીં. હવે આપણે તેની અંદર મસાલો કરીશું. હવે આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું લઈશું. મેં આની અંદર હમણાં 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખેલું છે. પછી તમે તમારી રીતે વધઘટ કરી શકો છો. અને એની અંદર 1/2 ટેબલ સ્પૂન જેટલી હળદર લીધી છે. અને હવે તેની અંદર આપણે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલી ખાંડ લઈશું. આપણે આ મકાઈમાં થોડી પોતાની સ્વીટનેસ હોય છે એટલે તમે પોતાની રીતે થોડી વધઘટ કરી શકો છો. મેં અત્યારે 3 થી 4 ટેબલ સ્પૂન નાની ટીસ્પૂન છે જે લીધી છે. હવે તેને સરખી રીતે બધું બરોબર હલાવી લઈશું. હવે થોડી જ્યાં સુધી ચડે નહીં મકાઈ ત્યાં સુધી આપણે ધીમા ગેસે તેને ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે ધીમો ગેસ હશે તો નીચે બેસશે નહીં અને બરોબર પ્રોપર ચડી જશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો વધુ ચેવડો ચડ્યો નથી, 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ છૂટો ચેવડો થવો જોઈએ. હજુ મકાઈનું પાણી બળ્યું નથી એટલે હજુ પણ આપણે હજુ 5 મિનિટ હજુ ચડવા દઈશું કે એકદમ સરસ સ્મૂથ રીતે ચડી જાય. આપણી મકાઈનું પાણી બી બિલકુલ નહીં રહે. આ ચેવડો તમે ફ્રીજની અંદર 8 અઠવાડિયા સુધી પણ જાળવી શકો. પણ તેને તમે બરોબર ચડવા દેશો તો જ પ્રોપર થશે, તો જ તમારો ચેવડો સેટ પણ બગડશે નહીં. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે હવે આપણો મકાઈનો ચેવડો થઈ રહેવા આવ્યો છે. હવે તેની અંદર હું થોડું, અત્યારે મેં 1 કપ દૂધ લીધું છે, પણ 1 કપની જગ્યાએ હું અત્યારે 1/2 કપ જ દૂધ લઈશ કે જેના થકી આપણો ચેવડો ફૂલી ને થોડો સરસ ખીલી જાય. તમે જોઈ શકો છો કે મેં અત્યારે 1/2 કપ જ દૂધ લીધું છે. હવે તેને પ્રોપર હલાવી લઈશું. જ્યાં સુધી આપણું દૂધ ના પડે ત્યાં સુધી પ્રોપર આપણે તેને હલાવતું રહેવાનું કે જેના લીધે આપણો ચેવડો બેસી ના જાય અને પ્રોપર સરસ મકાઈ બી પોતાની રીતે ખીલી જાય અને ચેવડો બી સ્વાદમાં સરસ લાગે.
સેટ પણ હલાવવાનું, એકદમ છોડવાનું નહીં. તમે પ્રોપર હલાવતા રહેશો તો તમારો ચેવડો સેમ બહાર જેવો જ બનશે, સ્વાદમાં પણ સરસ થશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું દૂધ પણ પ્રોપર બળી ગયું છે, અને તમે મકાઈનો ચેવડો પણ જોઈ શકશો કે બરાબર ગોળ ગોળ ફરતો છે, એટલે મતલબ કે ચડી ગયો, બિલકુલ નોંધાતું નથી. આવા સમયે આપણે થોડીક દ્રાક્ષ લઈશું. લગભગ મેં અત્યારે થોડીક દ્રાક્ષ લીધી છે, અત્યારે હું આમાંથી હાફ જ નાખીશ અને પછી હાફ બાકીની સર્વિંગ માટે રહેવા દઈશ. અત્યારે નાખવાથી આપણી દ્રાક્ષ ફૂલી જશે અને પ્રોપર એનું સ્ટ્રક્ચર આવી જશે. હવે તમે જોઈ શકશો મારી જોડે લીંબુનો રસ છે, હાફ ટેબલ સ્પૂન જેટલું લીંબુનો રસ લઈશ. હવે તેની અંદર લીંબુનો રસ નાખીશું. આ બધું આપણી મકાઈનો જ્યારે ચેવડો ચડી જવાની તૈયારી હોય ત્યારે જ આપણે બધું નાખવાનું, જેથી એનો ટેસ્ટ પણ બરાબર આવશે અને તેની બરાબર પોતાનું ટેમ્પરેચર બરાબર થઈ જાય. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો ચેવડો બરાબર ચડી જવાયો છે. હવે મેં એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલા શેકેલા તલ લીધા છે, હવે તે આપણે એની અંદર નાખીશું અને પ્રોપર હલાવી લઈશું કે જેનાથી સ્વાદ પણ સરસ લાગે અને એનો લુક પણ સરસ લાગે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો આ મકાઈનો ચેવડો તૈયાર છે, આપણે હવે સર્વિંગ માટે પ્લેટમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો કે આપણો મકાઈનો ચેવડો સરસ બનીને તૈયાર છે. હવે તેને સર્વિંગ માટે આપણે એની ઉપર થોડી દ્રાક્ષ નાખીશું અને તેની ઉપર થોડાક ધાણા ભભરાવીશું અને તેની ઉપર થોડી ઝીણી સેવ નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણી આ મકાઈનો ચેવડો તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.